गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बता? मजा माने अंजली विद्या मंदिर में आप सर्वनु स्वागत छे। आजे आपणे पाठ 11 सुनीता अवकाश में विषय भणीशुं। तो तमने खबर ज छे ने कि आपणा केटला बधा ग्रहो छे? आपणे 8 ग्रह छे अने पृथ्वी छे ए 8 ग्रहमांनो एक ग्रह छे। सौर परिवार में मात्र पृथ्वी पर ज जीव सृष्टि अस्तित्व में छे, बीजे क्यांय पण जीव सृष्टि अस्तित्व में छे नहीं। पृथ्वी छे ए संपूर्ण गोल नथी, ते नारंगी जेवी गोल छे, ते विषववृत्ति आगळ थोड़ी उपसेली छे अने ध्रुव आगळ थोड़ी चपटी छे। पृथ्वी पोतानी धरी पर तेमज सूर्यनी आसपास फर्या करे छे। ते पोतानी धरी पर 24 कलाक में एक आटो पूरो करे छे। पृथ्वीनी आ दैनिक गति ने लीधे दिवस अने रात थाय छे। तमने पूछवामां आवे के दिवस अने रात केवी रीते थाय छे, तो तेनो जवाब शुं आवशे के पृथ्वी सूर्यनी आसपास पोतानी धरी पर 24 कलाक फरे छे अने आ एक आटो पूरो करता तेने 24 कलाक लागे छे। तेथी पृथ्वीनी आ दैनिक गति ने लीधे रात अने दिवस थाय छे। चंद्र पर पृथ्वीमानो एक मात्र उपग्रह छे। ते पृथ्वीनी सौथी नजीकनो अवकाशी पदार्थ छे। पृथ्वी पर वातावरण छे परंतु चंद्र पर वातावरण नथी। हवे आपणे तमारा पुस्तक तमारे खोलवानुं छे, एमांथी आपणे पाठ समझिए। आ तमने पूर्वधारणा एटले के आपणे आ पाठमां शुं अने के शुं शीखशुं એ મેં તમને સમજાવ્યું। જુઓ, તમારા પુસ્તકનું પાન નંબર 99 ખોલો, એમાં આપણે વાંચી આગળ સમજીએ પૃથ્વી કેવી દેખાય છે। પૃથ્વીનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો અને તમે ક્યાં છો તે બતાવો। તો પૃથ્વી કેવી દેખાય છે? તો કે પૃથ્વી નારંગી જેવી ગોળ દેખાય છે। જો પૃથ્વી આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય? ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળાને સાથે રમત રમી રહ્યા છે, રમતા રમતા વાતો કરતા હતા। ખુશ્બુ, તને ખબર છે આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે? મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિનાથી વધારે સમય અવકાશમાં રહ્યા હતા। ઉમંગ ગોળા સામે જુએ છે, જો અહીં અમેરિકા છે અને આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ખુશ્બુ, આકાશમાં તારા, સૂર્ય અને ચંદ્ર એ બધા અવકાશમાં છે, પૃથ્વી પણ અવકાશમાં છે। ઉમંગ, હા, મને ખબર છે, સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા, ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા, એવું મેં ટીવી પર જોયું હતું। ખુશ્બુ, ત્યારથી પૃથ્વી આ ગોળા જેવી દેખાતી હશે? જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય તો આપણે ક્યાં છીએ? ખુશ્બુએ પેન લઈ અને ગોળા પર ભાર મૂકે છે। ખુશ્બુ, આપણે અહીં છીએ, આ ભારત છે। તમે લોકોએ નકશો જોયો હશે, તો એ નકશામાં આપણે ક્યાં છીએ એ તમે એવી આપણે રમત રમવી જોઈએ કે આપણે અલગ અલગ દેશ છે, તો એ અલગ અલગ દેશોમાંથી આપણે ક્યાં છીએ? તો કે આપણે ભારતમાં છીએ। ભારતમાં પણ આપણે ક્યાં છીએ? તો કે ભારતના નકશામાંથી આપણે ગુજરાતમાં છીએ। પછી ગુજરાતના નકશામાં તમે જુઓ ને, તો ગુજરાતના નકશામાંથી પણ આપણે ક્યાં છીએ? તો કે ગુજરાતના નકશામાંથી પણ આપણે રાજકોટમાં છીએ, તો એ તમને એમાં દેખાશે। જો ઉમંગ, જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય તો પછી આપણે ક્યાં છીએ? બરાબર, એ મેં તમને કહ્યું એ રીતે તમારે કરવાનું। ખુશ્બુ, આપણે અહીં છીએ, આ ભારત છે। ઉમંગ, જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે કેમ પડી જતા નથી? મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હશું, બરાબર છે? એવી રીતના આપણને કહ્યું છે।
જો પછી ખુશ્બુ બોલે છે, જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે? તો આપણે અંદર હોઈએ તો દૂરથી આપણને સૂર્ય, ચંદ્ર અને તારાઓ છે એ પણ અવકાશમાંથી આપણને દેખાય છે. આપણે ઘોડા પર જ છીએ અને બધા દરિયા પર ઘોડા પર જ છે. ઉમંગ, ઘોડાના નીચેનો ભાગ બતાવી તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ રહેતું નથી. ખુશ્બુ, અહીં પણ લોકો રહે છે, અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. ઉમંગ, ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે, તે લોકો પડી જતા નથી. ના, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણે પૃથ્વીની સપાટીથી સતત ખેંચાયેલા રહીએ છીએ, તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં પણ આપણે નીચે પડી જતા નથી. તમને ખબર છે ને ગુરુત્વાકર્ષણ બળ એટલે શું, તમને ખ્યાલ છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ એટલે એવું કે પૃથ્વીમાં એવું બળ છે કે જુઓ, તમે કોઈ પણ વસ્તુ છે એ તમે ઉપર ફેંકશો તો એ ઉપર નહીં જાય, પરંતુ એ શું થશે, એ નીચે જ આવશે, બરાબર છે? એટલે પૃથ્વી પર એવું એક બળ, એક વૈજ્ઞાનિક છે ન્યૂટન, એણે આ ગુરુત્વાકર્ષણનું બળ શોધેલું હતું, બરાબર છે? તમે સાંભળી હશે, એની તમે વાત સાંભળી છે ને, એ હું તમને પછી કહીશ. હવે વિચારો કે આ શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહે થશે? આપણી પૃથ્વીનું કદ ઘણું જ વિશાળ છે, આથી પૃથ્વી ગોળ હોવા છતાં પણ આપણે રહીએ છીએ તે ઘણો મોટો સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર કે નીચે હોતું નથી. આથી કહી શકાય કે આર્જેન્ટિનાના લોકો સીધા જ ઊભા રહે છે. હવે જુઓ અહીં તમે, હા ખુશ્બુ, હા તે તો નવાઈની વાત છે ખરું ને, આનો આ પૂરો ભાગ દરિયા જ હોવો, દરિયો જ હોવો જોઈએ. દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી? કારણ કે એ ગમે પૃથ્વી તો સપાટ જ લાગે છે. હવે આપણે વિચારવાનું છે, જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? તો મેં તમને કીધું એમ કે ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી ગોળ હોવા છતાં આપણે સતત તેના તરફ આકર્ષાયેલા એટલે કે ખેંચાયેલા રહીએ છીએ, તેથી પૃથ્વી ગોળ હોવા છતાંય આપણે નીચે પડી જતા નથી. શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહે છે? આર્જેન્ટિના આપણી જ પૃથ્વીનું કદ ઘણું વિશાળ હોવાથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે તેમાં ઊભા રહીએ છીએ, મોટો સપાટ વિસ્તાર હોવાથી પૃથ્વી પર કોઈ ઉપર કે કોઈ નીચે હોતું નથી. આથી કહી શકાય કે આર્જેન્ટિનાના લોકો સીધા જ ઊભા રહે છે. સુનિતા સાથેની વાતચીત, જ્યારે સુનિતા વિલિયમ્સ ભારતમાં આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો હતો. તેઓએ બાળકો સાથે વાતચીત પણ કરી. તમને ખબર છે સુનિતા વિલિયમ્સ જેવા જ પહેલાં જ્યારે હું કોલેજમાં ભણતી ત્યારે અમને કલ્પના ચાવડા કે જેઓ અવકાશની યાત્રામાં ગયા હતા અને તે અવકાશ યાત્રાએ ગયા હતા. આઇઝેક ઓસ્વીમે લખેલી હાઉ વી ફાઉન્ડ ધ ઇઝ રાઉન્ડ, આપણે કેવી રીતે જાણ્યું કે પૃથ્વી ગોળ છે નામનું પુસ્તક લખેલું છે. અલગ અલગ સંસ્કૃતિના લોકો પૃથ્વી વિશેના અભિપ્રાયો અને વિચાર વિશેષ વાત કહે છે. રસપ્રદ વાત એ છે કે આજે પણ ઘણા બાળકો વિચારે છે કે તે સમયની યુક્તિઓ સાથે વિચાર સાથે મળતા આવે છે. હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર કે નીચે જ છે નહીં, બધા સાપેક્ષ છે એટલે કે સામે જ છે. સુનિતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવડાને પણ બાળકોને મળવા ભારત આવું હતું, હું ભારતમાં કલ્પનાનું સપનું પૂરું કરવા આવી છું. અવકાશમાં રહેવાનો સુનિતાનો અનુભવ, અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા, અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા હતા.
ત્યાં પાણી પણ એક જ જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા, અમારે એ ટીપા પકડવા અને પેપર તેમાંથી ભીનું કરવાનું. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના આના પેકેટને પકડવા ફરતા હોઈએ. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર પડતી ન હતી. શા માટે? તો કે મારા વાળ કાયમ ઊભા જ રહેતા હતા. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે પરંતુ તે મુશ્કેલ છે. શું તમે વિચારી શકો છો કે સુનિતાના વાળ કેમ ઊભા રહે છે? અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. આથી ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં માતાના વાળ હવામાં તરતા હોય. આ કારણથી સુનિતાના વાળ હવામાં ઊભા રહે છે. સુનિતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખો વિશે કહો. બરાબર છે? તો એ તમારે જોવાની છે કઈ તારીખે છે. તો જુઓ, એના ફોટોગ્રાફમાં 9/12/2006 લખેલી છે. ફોટો જુઓ તમે. બીજું છે, અમારા પગ જમીન પર રહેતા નથી. 11/12/2006 જોયું, અલગ અલગ છે. આ ખોરાક ક્યાં ઉડે છે? જુઓ ક્યાં ક્યાં ઊંચે ઊંચે છે. બરાબર? 11/12/2006 જુઓ, મારા વાળ ઊભા છે. કામમાં મુશ્કેલી પડતી નથી. સુનિતા અવકાશયાનની બાર, હકીકતમાં અવકાશ. 16/12/2006 તમારી આંખ વર્ગખંડને અવકાશયાન બનાવ્યો છે. તમારી આંખોને બંધ કરો અને તમારા વર્ગ અવકાશયાનમાં છે એવી કલ્પના કરો. ઝૂમ 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. તમે એક જગ્યાએ ઊભા રહેવા કે બેસવા સક્ષમ છો. હું ગુજરાતમાં રાજ્યમાં છું. નકશામાં મેં શોધી લીધું. તમારા વાળ વિશે શું કરો છો? તમારી બેગ અને પુસ્તક ક્યાં છે એ તમે જુઓ. શું તે આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ કે પદાર્થને ઉપર ફેંકીએ છીએ તો એ નીચે જ આવે છે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તો તે નીચે પડે છે અને આપણે તેને પકડવામાં સક્ષમ છીએ. અવકાશયાનની જેમ પૃથ્વી પર પણ આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું, તેમ પાણી ટીપામના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેને કારણે તે શક્ય છે. પૃથ્વીમાં બધું તેના તરફ ખેંચાય છે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી. તે વિચારે તે કેટલું દૂર હશે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર ક્યુ નગર અને શહેર શોધી કાઢો. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? વિચારો, કોઈપણ ઝાડ પરથી પાણી કેમ નીચે પડી આવે છે? પર્વતો પરથી ઉપર જતું પાણી પણ કેમ નીચે આવે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળને લીધે પાણી છે એ ઉપરથી નીચે આવે છે. બરાબર? હવે આપણે આગળ જોઈએ. વયસ્ક પુખ્ત વ્યક્તિઓ માટે પણ એ સમજવું પડકારરૂપ છે કે અવકાશમાં વસ્તુઓ કેવી રીતે ચાલે. આપેલ ફોટોગ્રાફ્સ પરથી આપણે ચર્ચા કરીએ કે અવકાશમાં કેટલું પરિવર્તન છે. બરાબર? આપણે જોઈએ. જુઓ, પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ છે એવું કોને ખબર છે? તમને હું એક વાર્તા કહું.
આપણે જ્યારે ન્યૂટન, આપણા જે વૈજ્ઞાનિક છે ન્યૂટન, કે જેણે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ગ્રેવિટીની શોધ કરી હતી, એને કઈ રીતે કર્યું? એક વખત જ્યારે ન્યૂટન છે એ પોતા ન્યૂટન છે એ છે ને એક ઝાડ નીચે સૂતા હતા. એ ઝાડ છે ને એપલનું હતું. તો સૂતા સૂતા વિચાર કરતા હતા કે આપણે નાના બાળકો હોય તો એ બધું વિચારતા હોય ને કે આવું કેમ હોય છે, પાંદડા લીલા કેમ હોય છે, બધું વિચારતા હતા. ત્યાં એ વાંકમાં એક એપલ ઉપરથી નીચે પડ્યું. તો આપણે હોય તો શું કરીએ? આપણે તો એ એપલ ઉપાડી અને ખાવા લાગીએ, બરાબર છે ને? પણ એને એવો વિચાર આવ્યો કે કાંઈક એવું છે કે આ ઝાડ, આ જે એપલ છે એ ઉપરથી નીચે જ શા માટે પડ્યું? ઉપર શા માટે ન ઉગ્યું? ઉપર જ જવું જોઈએ ને. તો એને વિચાર આવ્યો. પછી એને ઘણી બધી શોધ કરી. ત્યારે એને ખબર પડી કે પૃથ્વી છે એ બધી વસ્તુને પોતાની પર પોતાની તરફ આકર્ષે છે, એટલે કે એમાં ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ બળ છે. તો આ શોધ કોણે કરી? તો કે આ શોધ છે એ કોણે કરી? ન્યૂટને કરી, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. જુઓ, 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળના નાના ટુકડા લો. કાગળના ટૂંક સિક્કાને 1/4 જેટલો હોવો જોઈએ. એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ લો. બંનેને એક જ સમયે નીચે પડવા દો. શું થયું? તેને પાણી પીવામાં અને ખોરાક શું થયું? તો 5 રૂપિયાનો સિક્કો છે એ નીચે પડશે અને કાગળ થોડીક વાર પછી નીચે પડશે. પછી બીજું, હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું તે જુઓ. હવે આ વખતે 5 રૂપિયાનો સિક્કો અને કાગળ બંને સાથે જ નીચે પડ્યા. તમે ઘરે છે ને આ પ્રવૃત્તિ કરી જોજો એટલે તમને ખબર પડી જશે. ઉંદર હાથીને ઉચકે છે. આ રમત રમવા માટે એક નાનો પથ્થર અને એક મોટો પથ્થર લીંબુ જેટલો, કાગળનો જાડો રોલ વાળી દોરાની ખાલી રીલ પર લઈ લો. બંને કાગળના બનેલા ઉંદર અને હાથી જોશે. 2 ફૂટ લાંબી દોરી લો. એક છેડે નાનો પથ્થર બાંધો અને તે સાથે ઉંદર ચોંટાડો અથવા બાંધો. દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો. બીજે છેડે મોટો પથ્થર બાંધો અને હાથીને ચોંટાડો. કાગળનો રોલ તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવતા રહો. તમારો હાથ ફેરવો. કોણ કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે કે ઉંદર છે એ હાથીને ઉચકે છે. આ કેવી રીતે થયું, બરાબર, એ તમે જુઓ. તો જ્યારે નાના પથ્થરને ફેરવીએ છીએ ત્યારે તેનામાં બળ ઉત્પન્ન થાય છે, જેથી મોટો પથ્થરને પણ ઉચકાઈ જાય છે. હકીકતમાં સરહદો ક્યાં છે? સુનિતા અવકાશ વિશે પૃથ્વીને અવલોકનનું વર્ણન કર્યું. પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે અને તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. અમે પૃથ્વીને ગોળ આકાર જોઈ શકતા હતા. સુનિતાના અનુભવો બાળકોને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અર્થ સમજાવવામાં ઉપયોગી થઈ શક્યા. ગુરુત્વાકર્ષણ શબ્દનો ઉપયોગ જરૂર નથી, પણ પૃથ્વીની વસ્તુને ખેંચવા વિશેની સમજ પણ બાળકોને પોતાના અનુભવની મદદથી મદદ કરી શકે છે. નાનો કાગળ અને સિક્કો એક જ સમયે નીચે પડે છે તે ચમત્કાર છે, કારણ કે આપણા રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ કે જ્યારે પાંદડા કે કાગળ નીચે પડે છે હવા તેમની ઝડપ ધીમી કરે છે. બાળકોને બીજું ચમત્કાર હાથી ઉચકે છે તેની પાછળનું પણ વિજ્ઞાન સમજી શકે તે અપેક્ષાને તેઓ કદાચ એ નહીં સમજી શકે કે મોટો પથ્થર એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની
વિરુદ્ધ દિશામાં હતો. હકીકતમાં સુનિતા અવકાશયાનમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવતી નથી, કારણ કે અવકાશયાનમાં પૃથ્વીની આજુબાજુ ફરે છે. પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ જે અવકાશયાનમાંથી લીધેલો છે. પાના નંબર 105 ઉપરનો તમે ફોટોગ્રાફ જુઓ જેમાં એને દર્શાવેલું છે, તો જુઓ એમાં તમને શું કઈ રીતે કરેલું છે એ તમારે જોવાનું છે. પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ જે અવકાશયાનમાં મદદ કરે છે આજે, પરંતુ હજારો વર્ષો પહેલાં ફક્ત પૃથ્વી જ કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા ન હતા. પૃથ્વી કેટલી મોટી છે તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પરિશ્રમ કર્યા છે. હવે આપણે આગળ જોઈએ. જુઓ હવે મેં તમને કેટલાક પ્રશ્ન પૂછેલા છે કે આ ફોટોગ્રાફ જુઓ અને કહો તમે ભારતને જોઈ શકો છો. તો હા, હું પૃથ્વીના ગોળામાં ભારતને જોઈ શકું છું. તમે બીજી કઈ જગ્યાએ ઓળખી શકો છો? તો હું ભારતના દરિયાને ઓળખી શકું છું. દરિયો ક્યાં છે? પૃથ્વીના ફોટોગ્રાફના લીલા ભાગમાં દરિયો છે. તમારા વિચારે ગોળામાં આ પૃથ્વીના મારા ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે અને કઈ રીતે અલગ પડે છે? ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે એમ દેખાય છે, આ સમાનતા છે. અલગ એ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યા ઓળખવી મુશ્કેલ છે, જ્યારે પૃથ્વીના ગોળામાં દેશોની સરહદો દર્શાવેલી હોવાથી સરળતાથી દર્શાવી શકાય છે. સુનિતારે જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાલ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે? ના, સુનિતા અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાલ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી નહીં, કારણ કે અવકાશમાંથી પૃથ્વી પર દેશોની સળંગ જમીન દેખાય છે, પરંતુ તે જમીન કયા દેશની છે તે જાણી શકાતું નથી. તમારી શાળામાં પૃથ્વીનો ગોળો છે આપણે છે, તો તમે જ્યારે આવશો ત્યારે હું તમને એ પૃથ્વીનો ગોળો દેખાડીશ. એમાં તમને કેટલાક પ્રશ્ન હું પૂછું કે તમે ભારત શોધી શકો છો? હા, ગોળામાં ભારતને હું શોધી શકું છું. તમે ક્યાં ક્યાં દરિયો જોઈ શકો છો? તો હું ભારતની દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં દરિયો જોઈ શકું છું. તમે કયા દેશ જોઈ શકો છો? હું ભારતમાં ગોળામાં ભારત, ચીન, શ્રીલંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશો જોઈ શકું છું. તમે થોડા એવા દેશો જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે, ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા. હા, હું એવા દેશો પણ જોઈ શકું છું જેની સાથે ભારત ક્રિકેટ રમે છે, ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે. તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો પૃથ્વીના ગોળા પર વિવિધ ખંડો અને દેશો, સમુદ્રો, મહાસાગર એટલે કે ધ્રુવ પ્રદેશો, અક્ષાંશ અને રેખાંશ વગેરે આપણે જોઈ શકીએ છીએ. ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ હોવી જોઈએ. ઉમંગ હોવી જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો અને અહીં છે જે બે રાજ્યો વચ્ચે એક સરહદ છે. જુઓ પૃથ્વીનો નકશો તમે જોયો હશે, આપણો ભારતનો નકશો તમે જોયો હશે. જો આપણે દિલ્હી, રાજસ્થાન જોઈ જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે ખરી? હા, જોવા મળે ને. ભારતના નકશાને જુઓ અને તમે કહો. આપણે નકશો જોઈએ. જુઓ તમને સ્ક્રીન ઉપર ભારતનો નકશો દેખાડ્યો છે. હવે જુઓ એમાં તમે જે રાજ્યમાં રહો છો તે બતાડો. તો જુઓ તમે આપણે જો કયા રાજ્યમાં રહીએ છીએ? ગુજરાત રાજ્યમાં રહીએ
છીએ બરાબર. તમે એ નકશામાં તમારી પાસે ન હોય તો તમે આવો નકશો, ભારતનો નકશો તમને સ્ટેશનરીની દુકાનમાં મળે, એમાં તમે જુઓ અને એમાંથી લઈ આવો એક, અને એમાં તમે ગોતજો કે તમે જે રાજ્યમાં રહો છો તેની બાજુમાં ક્યાં ક્યાં રાજ્ય. તો કે હું ગુજરાત રાજ્યમાં રહું છું તો બાજુમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આવેલા છે. તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો? હા, મારી શાળાના જુદા જુદા પ્રવાસોમાં હું રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કશ્મીર, પંજાબ રાજ્યમાં ગયો છું. ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે, શું તમે માનો છો? ના, જમીન પર રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની સરહદો દોરેલી નથી, એ ફક્ત નકશામાં દોરવામાં આવે છે. જ્યારે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે વર્ણન કર્યું, ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે, જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. દેશના ભાગલા આપણે પાડ્યા છે, નકશામાં સરહદો આપણે બનાવી છે, તે આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણા બધાએ તેના વિશે વિચારવું જોઈએ, હકીકતે સરહદો ક્યાં છે, બરાબર છે? તો આપણે હવે આગળ જોઈએ. આકાશ તરફ જુઓ, ઉમંગ તે ચંદ્ર સામે જોતા આંખો બંધ કરે છે અને સિક્કો આગળ અને પાછળ કરે છે. જુઓ, હું ચંદ્રને સિક્કાની પાછળ સંતાડી શકું છું. વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો, અનુમાન કરો. તમને પણ આવું કરવાનો પ્રયાસ કેમ નથી કરતા? હું એક આંખ બંધ કરીને બીજી આંખ સામે સિક્કો રાખવાથી સિક્કાની પાછળ ચંદ્રને સંતાડી શકતો. મારો પ્રયાસ સફળ થયો. આજે તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? તો સિક્કો આંખથી 10-15 સેન્ટીમીટર દૂર રાખવો જોઈએ. ચંદ્ર સિક્કા જેવો જ સપાટ છે કે દડા જેવો ગોળ છે? ચંદ્ર દડા જેવો ગોળ છે. ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે ગોળ? તો ગોળ છે. તમે ક્યારે રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે? ઝબકતા તારાથી ચમત્કારિક નથી દેખાતા. ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય તો ક્યારેક ચિત્ર એ રાત્રિના અંધારામાં દેખાતો જ નથી. આજે રાત્રે ચંદ્ર જુઓ અને જેવો દેખાય એ પછી એક અઠવાડિયા પછી બાજુમાં જુઓ અને દોરો, અને પછી 15 દિવસનો તમે અહેવાલ લખો. તો જુઓ, ચંદ્ર છે એ તમને દેખાશે કે પહેલાં 27 ના હતો. ક્યારેક સાવ જ ઝીણી પર ઝીણો પટલો દેખાય છે, ક્યારેક અડધો દેખાય છે અને ક્યારેક તો આખો દેખાય છે. તો હવે તમે શોધી શકશો કે ચંદ્ર કેવો હતો, કે જ્યારે પૂનમ હોય ત્યારે ચંદ્ર આખો દેખાય છે અને જ્યારે અમાસ હોય તો ચંદ્ર દેખાતો નથી. તે દિવસે ચંદ્ર ક્યાં સમયે ઉગશે? તે સમયે ચંદ્ર 18:40 કલાકે ઉગશે. તે દિવસે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે, બરાબર. ચંદ્ર સાથે ક્યાં તહેવારનો ને સંબંધ છે? તો દિવાળી, ભાઈબીજ, દેવદિવાળી, મહાશિવરાત્રિ, હોળી, રામનવમી, હનુમાન જયંતિ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે તહેવારોને ચંદ્ર સાથે સંબંધિત છે. ઈદ પણ ચંદ્રની સાથે જોડાયેલો તહેવાર છે, બરાબર છે. આ બધા તહેવારો એમાં છે. રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ, તમે શું જોઈ શકો છો? રાત્રે આકાશમાં ચંદ્ર તથા તારાઓ દેખાય છે, વળી ખરતા તારાઓ પણના પ્રકાશના લીસોટા પણ ગ્રહોમાં દેખાય છે. તમને આકાશમાં કઈ કઈ ફરતું દેખાય છે? તમારા મતે તે શું, કૃત્રિમ હોઈ શકે તારો, પૂંછડીયો તારો કે કૃત્રિમ ઉપગ્રહ છે, એના વિશે માહિતી મેળવો. મારા મતે આકાશમાં જે ચમકતી વસ્તુ સતત ઝડપથી ફરતી દેખાય તે કૃત્રિમ ઉપગ્રહ હોય છે. ઘણી વખત આકાશમાં જોરદાર તેજ લીસોટો, જેને આપણે ખરતો તારો કહીએ છીએ, જેને ઉલ્કા કહેવાય છે. ઉલ્કા કોને કહેવાય છે? તો કે ખરતા તારાને ઉલ્કા કહેવાય છે, બરાબર. હવે કૃત્રિમ ઉપગ્રહ વિશેની જાણકારી મેળવીએ. કૃત્રિમ ઉપગ્રહ માણસે અવકાશમાં છોડાયેલા ઉપગ્રહ છે.
કે જે પૃથ્વીની નિશ્ચિત કક્ષામાં પરિક્રમા કરે છે. 1957માં સૌપ્રથમ રશિયાએ એક કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક એક અવકાશમાં મૂક્યો હતો. આ ઉપગ્રહ પછી ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં મૂકવામાં આવ્યા છે. ભારતે તેનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975માં રશિયાના અવકાશી મથક કોસ્મોડ્રોમ પરથી અવકાશમાં છોડેલો હતો. આ પછી ભારતે ઘણા કૃત્રિમ ઉપગ્રહને પોતાના અવકાશી મથકથી છોડેલા છે. કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં કેટલાક ઉદ્દેશોથી છોડવામાં આવે છે, જેમ કે ટેલિફોન અને ટીવીના પ્રસારણ માટે, મોસમ વિજ્ઞાન સંબંધી અધ્યયન અને આંતરરાષ્ટ્રીય જાસૂસી એ મુખ્ય બાબતો છે. કોષ્ટક જુઓ અને કહો નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખે ચંદ્ર આથવાનો સમય આપેલો છે. જુઓ 29/10/2019 આથમવાનો સમય 19 અને 16, 30/10/2019 20 અને 4, 31/10/2054, 1/11/1947. અમદાવાદમાં ચંદ્ર આથમવાનો સમય જાન્યુઆરી 2020માં નીચે મુજબ હતો. 27/1/2020 28/1/2048, 29/1/2138, 38/1/3022/1. તમે ક્યારે બપોરના 12 વાગે ચંદ્રને જોયો છે? આપણે દિવસે તારા અને ચંદ્ર કેમ સરળતાથી જોઈ શકતા નથી? ના, મેં ક્યારે બપોરે 12 વાગે ચંદ્રને જોયો નથી, કારણ કે સૂર્ય એ પૃથ્વીને ખૂબ જ પ્રકાશિત કરે છે. બરાબર છે, આ પ્રકાશિત કરવાને કારણે સૂર્યના ખૂબ જ તેજને કારણે સવારે ચંદ્ર અને તારાઓ દેખાતા નથી. પૃથ્વીનો ચંદ્રની સપાટી પરથી લીધેલો ફોટોગ્રાફ જુઓ. તમને અહીંયા દેખાય છે કે એક અવકાશ્ય યાન ચંદ્ર તરફ ગયું હતું. પૃથ્વી પર આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવેલો છે. જુઓ પૃથ્વી કેવી લાગે છે, તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો. આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્ન થાય તે લખો. જુઓ પૃથ્વી કેવી લાગે છે, તો કે પૃથ્વી નાની અને ઊંધા મૂકેલા વાટકા જેવી લાગે છે. તમે ચંદ્રની સપાટીને જોઈ શકો છો. ચંદ્રની સપાટી પૃથ્વીની નીચે દેખાય છે. આ ચિત્રને જોઈ તમને કેટલાક પ્રશ્નો થાય તે પ્રશ્નો લખો. આપણે લખો કહીએ કે ચિત્રને જોઈને મારા મનમાં પ્રશ્ન થાય છે કે આ ફોટોગ્રાફ કોણે પાડ્યો હશે? ચંદ્રની સપાટી વાસ્તવમાં કેવી દેખાતી હશે? પૃથ્વી પરની ચંદ્ર ગોળ દેખાય છે, તો પછી આ ફોટોગ્રાફમાં કેમ દેખાય છે? શું હું ચંદ્ર પર જઈ શકીશ? ચંદ્ર પરથી જોતાં પૃથ્વી આપણને પ્રકાશિત કેમ દેખાય છે? પૃથ્વીના પ્રકાશથી ચંદ્ર પર પ્રકાશ ફેલાતો તેમ કેમ દેખાય છે? ચંદ્રની સપાટી પરથી પૃથ્વી અડધી જ કેમ દેખાય છે? બરાબર, આટલા બધા આપણને એમાં પ્રશ્નો થાય છે. કવિ પણ જો અહીં એક સરસ મજાની કવિતા તમને પાના નંબર 108 ઉપર આપેલી છે. ટમ 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 ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલા ગણી શકો છો તારા, અગણિત છે આકાશે તારા, કોઈ પાસ ને કોઈ દૂર છે તાર, કેટલાક નામ ધરાવે તારા, નીલ ગગનમાં ઝબકે તાર, કે દિવસે ક્યાં છુપાય છે તારા, રાતે ફરવા નીકળે તાર, આવું કેમ કરે છે તારા, ટમટમ કેમ કરે છે તાર, નીલ ગગનમાં ઝબકે તાર, તારાઓની વાત નિરાલી, કેટલાકની નિખાય નિશાની, દેખો જાણો ઓળખો તારા, કહો કથાને સમજો તાર, નીલ ગગનમાં ઝબકે તારા. જુઓ એમાં પણ કેટલા બધા પ્રશ્ન પૂછ્યા છે. બરાબર, તારાઓ છે એ રાત્રે શા માટે દેખાય છે? હવે આપણે જોઈએ, આપણે છે તો રાત્રે તમે તમારા બા દાદાને કે તમે પૂછો કે રાત્રે આકાશ જોવાની આપણને કેવી મજા પડશે. બરાબર, એમાં આપણે કેટલા બધા તારા જોઈ છે, પૂંછડિયા તારા, કૃત્રિમ ઉપગ્રહો,
વગેરે આપણે તારા જોઈએ છીએ. તારાઓ ઝબૂકી શકે છે. આકાશમાં ચમકતી વસ્તુ જે સતત ઝડપથી ફરતી દેખાય છે તેને ઉપગ્રહ કહીએ છીએ. ઉછળિયા તારા હકીકતમાં ઉલ્કા છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ સળગી ઉઠે છે. જ્યારે આપણે આપણી જાત માટે પ્રોત્સાહિત બાળકો પણ રાત્રિના આકાશનું અવલોકન કરતા શીખે, કાર્ય કરતા રહો, પરિણામ મળશે. 109માં પેજ ઉપર જ્યારે સુનિતા 5 વર્ષની હતી તેણે ચંદ્ર પર ઉતરેલા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો. 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પ્રથમ પ્રગ મૂકનાર માણસ હતા. બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મુગ્ધ હતી. સુનિતા કહે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવામાં, રમતગમતમાં અને તરવામાં રસ હતો. માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાએ મરજીવો બનવું હતું, પરંતુ આ અભ્યાસ ન જોડાઈ શકી. તેને બદલે તે હેલિકોપ્ટરની પાયલટ બની. એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત, તાલીમ લીધી હોત, તો અવકાશના મિશનમાં છોડી શકાય હોત. તેણે તે જ કશું કર્યું. 2007માં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી. સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી. જો તમે કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈ જ મળે તો પીછે હટ ના કરો, કાર્ય કરતા રહો, પરિણામ તો મળશે. જ્યારે કોઈ બાળક સુનિતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માગો છો, તેણે જવાબ આપ્યો કે મારે શિક્ષક બનવું છે જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન એ આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે. તો આ તમે બધાએ જાણ્યું ને કે આપણે આ બધું પર્યાવરણ ને આ બધું છે એ શા માટે જરૂરી છે. બાળકો હવે આપણે શું શીખ્યા? બાળકો લપસરી પરથી હંમેશા નીચે જ આવે છે, તે લપસરી ઉપર કેમ જતી નથી? આ જ લપસરીમાં સુનિતા અને અવકાશ યાનમાં હોત તો બાળકો આવું કરી શકતા હોત? બાળકોની લપસણી હંમેશા ઉપરથી નીચે ગુરુત્વાકર્ષણ બંને કારણે જ આવે છે. જો ગુરુત્વાકર્ષણ બળ ઉપરથી નીચે તરફ લાગે છે, જો આ લપસણી સુનિતાના અવકાશ યાનમાં હોત તો બાળકો લપસણી પર લપસી શક્યા ન હોત અને હવામાં તરતા હોત, કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી. આપણે તારાઓને મોટે ભાગે રાત્રે જ કેમ જોઈ શકીએ છીએ? તારાઓની સરખામણીએ સૂર્ય એ પૃથ્વીની ખૂબ જ નજીક છે. સરખી તેજસ્વીતા ધરાવતા બે પદાર્થો પૈકી એક નજીક હોય તો તે વધારે પ્રકર્ષિત લાગે છે. આથી સૂર્યનો પ્રકાશ તારાઓના પ્રકાશ કરતાં તેજસ્વી લાગે છે. આથી દિવસે સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાઓનો પ્રકાશ ખૂબ જ ઝાંખો લાગતો હોવાથી દિવસે તારા દેખાતા નથી, રાત્રે સૂર્ય દેખાતો નથી. તેથી આપણે તારાઓ મોટે ભાગે રાત્રે જ જોઈએ છીએ. પૃથ્વીને અવકાશમાંથી સુનિતાએ કહ્યું કે જુદા જુદા દેશો અહીં જુદા જુદા દેખાઈ શકતા નથી. આ સરહદો કાગળ પર છે, તે આપણે બનાવી છે. આ વિધાન દ્વારા તમે શું સમજો? દેશની સરહદો માનવી દ્વારા સ્વાર્થ માટે બનાવવામાં આવેલી છે. પ્રકૃતિએ ધરતી પર કોઈ સરહદ બનાવી નથી. પ્રકૃતિની નજરમાં તો આપણે બધા સરખા જ છીએ, પૃથ્વીના નિવાસીઓ છીએ. વસુદૈવ કુટુંબકમની ભાવના જોડાયેલી છે, બરાબર? તો આપણે આ પાઠમાંથી ઘણું શીખ્યા. તમને આ પાઠ બરાબર સમજાઈ ગયો હશે. હજુ એકવાર તમારે આ પાઠ વાંચવાનો છે અને આમાં આ પાઠમાં આવેલા પ્રશ્નોના મેં આ વિડીયોમાં જવાબ આપેલા છે, તો તમારે એ જવાબ પણ લખવાનો પ્રયત્ન કરવાનો છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો એને તમે જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.